મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની ગ્રામ પંચાયતોમાં FES સંસ્થાના માર્ગદર્શનથી ગ્રામ પંચાયતના પદાધિકારીઓનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં પંચાયતની પાયાની સુવિધાઓને લઈને FES સંસ્થા દ્વારા ગ્રામ પંચાયત વધુને વધુ સત્તાઓને જવાબદારીઓ આપવામાં આવે, ગ્રામ વિકાસ જોડાઈને ગામનો સર્વાંગી વિકાસ કરે તે હેતુથી FES ફાઉન્ડેશન ઇકોલોજી સંસ્થા દ્વારા કડાણા તાલુકાની ગ્રામ પંચાયતોમાં FES સંસ્થાના સહયોગથી ગ્રામ પંચાયતના પદાધિકારીઓને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતની સમિતિ, ગ્રામ્ય વિકાસ આયોજન કઈ રીતે બનાવવું, પંચાયતના સભ્યોની શું ફરજ હોય છે, ગ્રામ પંચાયતની સમિતિઓની શું જવાબદારી હોય છે, દરેકનું માહિતી મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતોમાં બંધારણીય સુધારો, ગ્રામ્ય વિકાસ આયોજન સમિતિ રચના, ગ્રામ પંચાયતની વિકાસ આયોજન બનાવ, GDP, ગ્રામ પંચાયત વિકાસ આયોજન સમિતિની રચના, પંચાયત વિકાસ આયોજન, મહિલાઓની ભાગીદારી, સરકાર વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. FES તાલીમ કાર્યક્રમ દરમિયાન ચર્ચા કરવામાં આવી અને ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય, મહિલા આગેવાન વિકાસ આયોજન બનાવવા માટેની માહિતી આપી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ રવિન્દ્રભાઈ છે અને હું આજે FES સંસ્થાના સહયોગથી અહીંયા એક પંચાયતી રાજ કેપેસિટી બિલ્ડિંગ અને પંચાયતી રાજમાં ખાસ કરીને ગ્રામ વિકાસ આયોજન અને પંચાયતની જે સમિતિઓ જે છે એની ક્ષમતાવર્ધનના સંદર્ભમાં જે તજજ્ઞ તરીકે રિસોર્સ પર્સન તરીકે હું તાલીમ આપવા માટે આવ્યો છું. હું માસ્ટર ટ્રેનર છું અને ખાસ કરીને આજે અલગ અલગ પંચાયતના સરપંચ મિત્રો જે છે, સભ્યો જે છે, પંચાયતના ગામના નાગરિકો જે છે એ અહીંયા ભેગા થયા છે, તેમને અમે ખાસ કરીને પંચાયતનું કેપેસિટી બિલ્ડિંગ છે, પંચાયતની સમિતિઓનું ક્ષમતાવર્ધનનું છે, ખાસ કરી ગ્રામ વિકાસ આયોજન કેવી રીતે બનાવવાનું છે તેના સંદર્ભની અમે ચર્ચા કરીશું. ગામનો વિકાસ કરવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે અને ગ્રામ પંચાયતની અંદર ગ્રામ વિકાસ આયોજન સમિતિનું એક ગઠન થાય અને સમિતિના માધ્યમથી ગામનો ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે એ મુદ્દા ઉપર આજે આ તાલીમ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. કેટલી પંચાયત હશે અને અહીંયા 3 પંચાયતના સભ્યો અને સરપંચો અહીંયા ભેગા થયા છે, જેમની સાથે આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ. શું નામ સર? નામ શું છે? પંચાયતનું? ના ના, આમનો. મારું નામ રવિન્દ્રભાઈ નામ છે. બોલો. આજે આ સભાની અંદર FES યોજના અંતર્ગત જે માહિતી મળી છે એનાથી ભાઈ તજજ્ઞ શ્રી રવિન્દ્રભાઈ બધાને વાકેફ કર્યા છે અને એ અનુસાર આ બધા સભ્યો પંચાયતોમાં જઈ અને એનું ચોક્કસ આયોજન કરે અને ચોક્કસ લાભ મેળવે એ જ. બસ. શું નામ આપણું? રસિકભાઈ મોહનભાઈ પંચાલ. મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે 1993 આપણી ગ્રામ પંચાયતમાં 73મો બંધારણીય સુધારો આવ્યો. કયો સુધારો આવ્યો? 73મો બંધારણીય સુધારો આવ્યો 1993 આવ્યો અને એમાં પછી ગ્રામસભા અમલમાં આવી. દર 3 મહિને ગ્રામસભા ભરાય, ગ્રામસભાની અંદર ગામના વિકાસના પ્રશ્નોની ચર્ચા થાય, ગામના લોકો સહભાગી થાય, બહેનો ભાઈઓ બધા જે વોટ આપે છે તેવા. અને 18 વર્ષની શરૂઆતમાં જયારે 1993 ભાગીદારી આવી ત્યારે 33% આવી હતી, પણ અત્યારે તો 2015 કેટલા ટકા થઈ ગઈ? 50% મહિલા ભાગીદારી 50% થઈ ગઈ. ચોથો સુધારો ગ્રામ પંચાયતનો સમિતિઓ, પાણી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ એવી સમિતિઓ બનાવવામાં આવી. 5મો સુધારો થયો ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી પંચ અને નાણાં પંચ 29 પ્રકારની યોજનાનું સીધું સંકલન કરી શકે. આ જે 73મો બંધારણ સુધારો આવ્યો એમાં આ 6 મોટા સુધારા થયા અને નાના નાના સુધારા તો ઘણા બધા થયા મિત્રો, ઘણા બધા થયા. અનુસૂચિત જાતિ જનજાતિના જે બધા સુધારા છે ને એ તો ઘણા બધા સુધારા થયા હતા, તો એને કહેવાય છે 73મો બંધારણીય સુધારો. સત્તા મળી, સ્વતંત્ર સત્તા મળી અને એટલા જ માટે 1995 જયારે ચૂંટણીઓ થઈ ત્યારે આ બધું લાગુ પણ થઈ ગયું મિત્રો. 1995